ગઈકાલે બપોરના સત્સંગમાં અધ્યાત્મ દ્રષ્ટિ પર વિચાર કર્યો હતો, એના મુદ્દા ફરી એકવાર ધ્યાનસ્થ સ્થિતિમાં માનસ પટલ પણ લાવવાની કોશિશ કરો. પાંચ મુદ્દામાં હું ક્યાં કેટલો ખરો ઉતરું છું, ક્યાં કચાસ છે તેનું તટસ્થ મૂલ્યાંકન કરો. ઓમ અરહમ, ઓમ અરહમ, ઓમ અરહમ.
मूलं गुरुपदं मन्त्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुकृपा। श्रीमद् राजचंद्र अध्यात्म साधना केंद्र ना अपवित्र परिसरमा दीपोत्सवी शिबिरनु आयोजन अने ए शिबिरनो आजे बीजो दिवस अने आ बीजा दिवसनो कुल त्रीजो स्वाध्याय। पहला दिवसे गई काले सवारना सत्संग में विचार करियो साधनाना पंचामृतनी अंतर्गत तत्व निर्णय। गई काले बपोरे बीजा सत्संग में विचार करियो अध्यात्म दृष्टि। आज आपणे आ त्रीजा स्वाध्यायमां साधनाना जे पांच अमृत छे एमाना त्रीजा अमृतनी शुरुआत करिए। अने ए त्रीजो अमृत छे साधक दृष्टि पार्ट वन। कदाच एक पार्ट में पूरु न थाय एटला माटे आपणे बे पार्ट में लईशुं। साधक दृष्टि पार्ट वन। साधनानी वात आवे क्या साधकनी वात आवे अने ज्या साधकनी वात आवे क्या साधना शू करवी एना पर विचारणा करवी घटे। आजना मॉडर्न माहौल मा मानसनी व्यक्तिगत प्रमुखतया पांच समस्याओ छे। आजना मॉडर्न माहौल में व्यक्तिगत रीते मानसनी पांच मुश्किलियो छे। एना उपर जरा दृष्टिपात करीने आपणे विषय में प्रवेश करिए। आजना आधुनिक समय में आधुनिक मानसनी पहली मुश्किली छे भीड़ क्राउड। आ आजना मॉडर्न मानसनी पहली मुश्किली भीड़ वगर रही सकातू नथी। भीड़ वगर मानस एकलो अतुलो अनुभव करे छे। संसार नी दुनिया मां तो कदाच समझी लईए कि भीड़ वगर न चाले, पण धर्म नी दुनिया मां पण માણસ ને ભીડ વગર નથી ચાલતો। ઘણીવાર હું જ્યારે શિબિર લઉં ત્યારે કોઈ કાચા પાકા લોકો શિબિરમાં આવવાનું માનસ બનાવતા હોય તો પહેલા પૂછે કેટલી સંખ્યા થઈ,
એટલે હું કહું કે હજુ તો પાંચ નામ આવ્યા છે, તો મારું કેન્સલ રાખો. આનો અર્થ એ થયો કે જો શિબિરમાં ભીડ હોય તો મારું નામ લખો, અને શિબિરમાં જો પાંચ જ જણા આવવાના હોય તો મને શિબિરમાં ફાવશે નહીં. શિબિરમાં પણ જવું છે તો ગ્રુપ જોઈએ. સંસારની તો હું અત્યારે વાત જ નથી માંડતો, હું ધર્મની વાત કરું છું. પાલિતાણા જવું હોય તો પણ એકલા જવું ગમે, હાથ છૂટે જો. કોઈ એવો વ્યક્તિ છે મુમુક્ષુ કે એકલા પાલિતાણા જવાનું, કોઈ સંગ સાથ નહીં છે, કોઈ કંપની જોઈએ, જરા મજા આવે. ત્યાં પણ સાંસારિક વૃત્તિ લઈને આપણે યાત્રા પર જઈએ છીએ. સંગત શિખર જવું હોય તો પણ, કોઈ સંગ ભેગો હોય તો એમાં આપણી ટિકિટ બુક કરાવીએ. મને એવું લાગે છે કે આજના મોડર્ન માણસની આ એક બીમારી છે કે ભીડ વગર મને ફાવે નહીં. અને સાધનાનો માર્ગ એકાંતમાંથી શરૂ થાય છે. ભીડમાંથી સાધનાનો માર્ગ શરૂ નથી થતો. જેવી તમે સાધનામાં પ્રવેશ કરો એટલે ભલે બહાર ભીડ હોય, અંદર તો તમારે એકલા જ થવું પડે. અને અંદરમાં જ્યારે આંખ બંધ કરીને એકલા થાવ, પછી બહાર કંપની હોય ના હોય ભલા શું ફરક પડે. પણ આ માણસની વૃત્તિ, અરે છોડો, ઈવન રૂમમાંથી અહીંયા આવવું હોય તો બેનપણી જોઈએ, ત્યાંથી અહીં સુધી એકલા નથી અવાતું, અહીંથી મોક્ષ સુધી એકલા કેવી રીતે જશો? આ તો એકલાનો માર્ગ છે. હું એનો વિસ્તારથી થોડીક વાત કરીશ મારા ક્ષયોપશમ પ્રમાણે. પણ પહેલી આજની બીમારી, પહેલો આજનો મોડર્ન માણસનો પ્રોબ્લેમ, ગ્રુપિઝમ, ભીડ. બીજો પ્રોબ્લેમ, પેલા પાંચ પ્રોબ્લેમની વાત કરું, પછી આપણે સાધનાની ભૂમિકામાં જવાની કોશિશ કરીએ. આ પેલો પ્રોબ્લેમ, સમજી ગયા? જો તમને એકલા ના ફાવતું હોય તો તમે સમજી લેજો, સફેદ કપડામાં પણ તમે સંસારી છો. જરા મારું અમુક સ્ટેટમેન્ટ થોડાક બહુ હેવી ડોઝ છે, પચાવવા પડશે. સફેદ કપડામાં પણ જીવ સંસારી હોઈ શકે, અને પેન્ટમાં પણ જીવ સેન્ટ હોઈ શકે. સેન્ટ એટલે સંત. સાધના તો એક દ્રષ્ટિ છે, એટલે હું વારંવાર શબ્દ વાપરું છું દ્રષ્ટિ. અધ્યાત્મ એક દ્રષ્ટિ છે, એમ સાધના પણ એક દ્રષ્ટિ છે. પહેલી મુશ્કેલી, ભીડ વગર નથી ફાવતું. ચેક કરજો આપણો નંબર ક્યાં આવે છે. આજના માણસની બીજી મુશ્કેલી, એને ઘોંઘાટ વગર નથી ફાવતું. ઘોંઘાટ વગર ન ફાવે. માણસ અંદરથી કેટલો તૂટેલો છે આ એની પહેચાન છે. કોઈ પણ બે મુમુક્ષુ બહેનો એક રૂમમાં 10 મિનિટ બેસો, કેટલી મિનિટ? બે રૂમમાં બેઠા 10 મિનિટ આમે સામે, અને જો બે માંથી એકે ન બોલે તો સમજો લગભગ બે પાગલ થશે. એવું જો કે બને જ નહીં કે બે 10 મિનિટ બોલે નહીં. પ્રયોગ કરજો. આટલી બહેનો છે ને, અમુક તો એક એક રૂમમાં બબે રહેતા હશે. આપણે હા મામે બે જવાનું, હુવાનું નહીં, આંખે ખુલ્લી રાખવાની, સામ સામે બેસવાનું, એકબીજાને જોયા કરવાનું, બોલવાનું નહીં. સાહેબ એ શાંતિ તમે પચાવી નહીં શકો, એ સન્નાટાથી
हमारे लिए बहुत बड़ी मुश्किल ही पैदा करेगा। चेक कर दो, मैं तो घनी बार प्रयोग करे, तुम्हें ट्रेन में जाओ ना, हमें तुम्हारी जना यू नो कोई बे जना बैठा हो, जो बे मती एक जनो कारण हो ना हो बातचीत चालू कर, कहीं नहीं तो कितना आ गया। अरे पर तारी घड़ियाल पहले ली तू जो ही लेने पर बानू जो ये अननोन साथे बात करवानू बानू जो ये सन्नाटा आदमी को पचता नहीं है क्योंकि शोर में जीने की आदत हो गई। सवारे उठो त्यार थी शोर सवता है, रात ना सुवो त्या सुधी मानस सतत चारे बाजू घोंघाट मारे तो हो बात करीश, कदाच बार घोंघाट न हो तो अंदर ओछो छे, अंदर घोंघाट ओछो छे, बात करीश थोड़ी विस्तार। पहले तो पांच समस्याओं बताई दू, तब बराबर इजीली कनेक्ट थी, तमने एटलू लगे कि आ बात अमारी ज आज उपड़वाली, तमने लगे कि अमारी ज बात थवानी छे। बहुत सरस विषय मारा मगज में, હું જયારે રાજકોટથી આવતો હતો ત્યારે આવ્યો, સાધનાનો પંચામૃત, એટલો સરસ વિષય વિષય આવ્યો ત્યારે હું શું કહીશ એ પણ મને ખબર નથી, અને એ બહુ ટેન્શન લેવાનું નહીં, એ વાતાવરણની ઓરા અને વાતાવરણમાં જે વાઇબ્રેશન છે જ્ઞાનના, એ જો માણસ રિસીવર બને તો એ વાઇબ્રેશન એની અંદર આવ્યા વગર રહે નહીં। પ્રોબ્લેમ એ છે કે આપણે રિસીવર નથી થતા, આપણી અંદર એટલું બધું ભરેલું છે, આપણે જો અંદરથી ખાલી થઈએ તો ડિવાઇન એનર્જી એન્ડ ડિવાઇન નોલેજ આવ્યા વગર રહે નહીં। તો બીજો પ્રોબ્લેમ ઘોંઘાટ, જ્યાં જો ત્યાં ઘોંઘાટ, હું શબ્દો બોલું છું એ પણ એક ઘોંઘાટ છે, જો તમે એ સાંભળ્યા પછી મૌનમાં ન જઈ શકો તો આ શબ્દો પણ ઘોંઘાટ છે। હું ઘણી વાર કહું છું કે જ્ઞાનીઓને સુકામ બોલવું પડે છે, પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રજીને ક્યાંય બોલવાની જરૂર નથી પણ બોલ્યા। મહાવીર સ્વામીને 12.5 વર્ષની સાધના પછી ક્યાંય બોલવાની જરૂર નહોતી પણ બોલ્યા। હું પણ અહીંયા શિબિરમાં આવ્યો છું અને સાધનાની શિબિર છે, તો કેટલું સારું થાત કે તમે ને હું આપણે 3 દિવસ હામ હામે મૌન જ રહ્યા હોત, પણ જો એ રહ્યા હોત તો ઘણા મનુષ્ય વિચાર કરત કે ફાલતુ બોલાયા, આના કરતા રાજકોટમાં ઠીક હતા ને અમે અહીંયા જ ઠીક હતા, ભાઈ તમને બોલાવ્યો શું કામ, જો બોલી ન શકો તો। ઘણી વાર મને વિચાર આવે જ્ઞાનીને શું કામ બોલવું પડે છે, કેમ કે જ્ઞાનીનું મૌન આપણે સમજી ન શક્યા એટલે જ્ઞાનીને બોલવું પડે છે। જો મહાવીરનું મૌન સમજી શક્યા હોત તો મહાવીરને બોલવાની જરૂર ન પડે, જો કૃપાળુ દેવનું મૌન સમજી શક્યા હોત તો કદાચ કૃપાળુ દેવને શબ્દોના વિકલ્પો કરવાની જરૂર ન પડત। અને જ્યારે પણ કોઈ માણસ બોલે છે ત્યારે સમજી લેવાનું એ એમની સાધનાના લેવલથી નીચે ઉતરે છે, નિર્વિકલ્પ સમાધિમાંથી જ્યાં સુધી એ વિકલ્પની દુનિયામાં ના આવે ત્યાં સુધી એ બોલી ન શકે। તો આ બીજી મુશ્કેલી ઘોંઘાટમાં રહેવાની આદત, મુમુક્ષુ કોણ જે ભીડમાં ન રહે જે એકાંત મારે, મુમુક્ષુ કોણ જે શોર શરાબામાં ન રહે જે સાયલેન્સ મારે,
આજના માણસની ત્રીજી મુશ્કેલી, આજના માણસની ત્રીજી મુશ્કેલી પ્રમાદ, આજના માણસની ત્રીજી મુશ્કેલી. સાધનાની દ્રષ્ટિએ વિચાર કરીએ છીએ, સંસારની દ્રષ્ટિએ તો ઘણી બધી મુશ્કેલીઓ હોય, એનું લિસ્ટ તો બહુ લાંબુ થાય. સાધનાની દ્રષ્ટિએ પાંચ તકલીફ માણસની છે. નંબર એક ભીડ, નંબર બે ઘોંઘાટ, નંબર ત્રણ પ્રમાદ. જરાક નવરા પડ્યા નથી કે સુસ્તી ચડી નથી, જરાક રૂમમાં ગયા નથી કે મોબાઈલ ચાલુ કર્યો નથી, જરાક કોઈ મળ્યું નથી કે વાતચીત ચાલુ કરી નથી. માણસની ત્રીજી સમસ્યા પ્રમાદ આપણા ઉપર હાવી થઈ જાય છે. જે કરવાનું કર્તવ્ય છે એ કરી શકતો નથી, જે મને ખબર છે કે આ જ મારે કરવું જોઈએ, પણ અનાદિનો પ્રમાદ મારા ઉપર હાવી થાય છે. આજના મોર્ડન માણસની ત્રીજી મુશ્કેલી, કર સકતા હું પર કરતા નહીં, કર સકતા હું પર કરતા નહીં. આજના માણસની ચોથી મુશ્કેલી, અને ચોથી મુશ્કેલી છે પરદોષ દર્શન. આજના માણસની ચોથી મુશ્કેલી, મારી આંખો હંમેશા બીજાના ઉપર જ દ્રષ્ટિપાત કરે છે, અને બીજાના ઉપર દ્રષ્ટિપાત કરે ત્યારે બીજાના ગુણો ઓછા દેખાય છે, બીજાના દોષ વધુ દેખાય. આ જીવની ત્રીજી ચોથી મુશ્કેલી પરદોષ દર્શન. વિવેકવશ, સંસ્કારવશ આપણે બોલીએ ની વાત અલગ, પણ એક માણસમાં સદગુણ પણ હોય, દુર્ગુણ પણ હોય, ગમે એટલી સાધના કરતા હોઈએ, ઈમાનદારીથી વિચારીએ તો આપણને પહેલા શું દેખાશે? બોલે પછી વિવેકવશ આપણે સારી સારી વાતો કરીએ, પણ અંદરમાં પહેલું રિફ્લેક્ટ આપણને દુર્ગુણ જ થશે. આ પરદોષ દર્શનની અનાદિની આદત ત્રીજી ચોથી મુશ્કેલી, અને માણસની પાંચમી મુશ્કેલી, માણસની પાંચમી સમસ્યા, અને એ સમસ્યા છે મનની વિક્ષિપ્તતા. મન સ્ટેબલ નથી, માઇન્ડ ફોકસ નથી, માઇન્ડ સ્ટેબલ નથી. થોડી ક્ષણોમાં કેટલાય વિકલ્પો સમુદ્રના તોફાનની જેમ મારા મગજની અંદર તરંગો બનીને વહેવા લાગે છે. આ પાંચ મોર્ડન માણસની મુશ્કેલીઓ છે, યાદ રાખજો. અને આ પાંચમાંથી જેટલી મુશ્કેલીઓ ઓછી એટલા આપણે મુમુક્ષુ. આ પાંચમાં જેટલી મુશ્કેલીઓ વધારે એટલા આપણે સંસારી. આ પાંચની વાત મારે કરવાની છે અત્યારે અને સાંજ. આ બે તબક્કામાં આ પાંચ પ્રોબ્લેમ છે, એના માટે શું કરવું જેથી સાધક તરીકેની આપણી દ્રષ્ટિ ઉઘડી શકે. આ ત્રીજું પંચામૃતનું ત્રીજું અમૃત છે સાધક દ્રષ્ટિ કેળવાય, સાધના કરવાનો ભાવ જાગે, અને સાધનાનો માર્ગ, ફરી કહું તમને, સાધનાનો માર્ગ નિતાંત એકાંતનો માર્ગ છે. રવીન્દ્રનાથ ટેગોરે બહુ જોર આપ્યું,
એક કલા ચાલો રે, કોઈ ન મળે તમને રસ્તામાં ભોમ્યો તો એકલા ચાલો રે. પરમ કૃપાળુ દેવે પણ બહુ જ એમની વિચારધારામાં આ વસ્તુ પર જોર મૂક્યું છે કે સત્યની શોધ કરવી હોય તો એકાંતનું સેવન કરો. એકાંત વગર સત્ય ઉઘડતું નથી, એ પછી કોઈ પણ હોય. ભગવાન મહાવીર 12.5 વર્ષ એકાંતમાં ગયા. ભગવાન બુદ્ધ 8 વર્ષ એકાંતમાં રહ્યા. રમણ મહર્ષિ વર્ષો સુધી એકાંતમાં રહ્યા. મહર્ષિ અરવિંદ ફોરેનમાં ભણેલા ગણેલા પ્રબુદ્ધ માણસ વર્ષો સુધી એકાંતમાં રહ્યા. પરમ કૃપાળુ દેવ પણ કેટલાય સમય સુધી એકાંતમાં રહીને આત્માની ઉજ્જવળતા પ્રાપ્ત કરવાની કોશિશ કરી. એક વસ્તુ નિશ્ચિત માનીને ચાલજો, સત્યના દર્શન એકાંત વગર થતા નથી. આ સત્ય જેટલું જલ્દી સમજાઈ જાય એમાં જ જીવનું આત્મકલ્યાણ છે. આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં, આવતા જન્મમાં નહીં તો એના પછીના જન્મમાં જો કલ્યાણ કરવું હશે તો એકાંતની ટેવ પાડ્યા સિવાય છૂટકો નથી. આજ નહીં તો કાલ કરવું જ પડશે. બહેતર છે કે અત્યારથી જ શરૂઆત કરીએ, કેમ કે આ મનુષ્ય ભાવ પહેલા દિવસના પત્રમાં કૃપાળુ દેવે કહ્યું, મનુષ્ય જન્મ પ્રાપ્ત થવો દુર્લભ છે. કઈ યોનિમાં જન્મ મળે ખબર નહીં, એકાંતની શોધ કરી. અને તમને તો અહીંયા આશ્રમમાં કેટલું સારું છે, કેટલી સુવિધા છે. અહીંયા એકાંતમાં રહેવું હોય તો કોઈ તમને ડિસ્ટર્બ કરવા આવવાનું નથી. આટલી અનુકૂળતા ક્યાં મળે સાહેબ? ઘણા જોજો, ઘણાને એકલા રહેવું હોય પણ અનુકૂળતા નથી. જવાબદારી હોય, પરિવાર હોય, એકલા રહીએ તો વ્યવહારિકતા ન ગણાય. અને ઘણાને એકલા રહેવાનું પૂરું વાતાવરણ છે તો વાક્ય પૂરું કરો તો હું નહીં બોલું, નહીં તો ડિપ્રેશન આવશે. તો એકલા રહેવાનો આટલો સરસ અવસર છે, છતાં પણ આપણે એકલા રહી શકતા નથી. આ એ જ બતાવે છે કે અંદરની આદત કેટલી પ્રબળ છે. થોડોક વિચાર કરીએ, થોડોક વિચાર કરીએ. પહેલી વાત, થોડાક મુદ્દા શેર કરું. પહેલી વાત, શું તમે એકલા રહીને ખુશ રહી શકો? ખાલી વિચારજો, શું તમે રૂમમાં 2 કલાક એકલા રહીને સુવાનું નહીં? પછી હું યા ગાદલબ ગાતું તો તૈયાર જ છે, પાથરવાની જરૂર જ નથી, પાથરવું જ પડ્યું છે. એમ થાય લાવ જરા આડો પડું. વારંવાર જ્ઞાનીઓ કે જે શક્તિ પ્રમાણે જ ભક્તિ કરવાની. હવે તે હુવામાં શક્તિ પ્રમાણે ભક્તિના ડાયલોગ યાદ આવે. આંખ ખુલી રાખીને તમારા રૂમમાં એકલા છો 2 કલાક, તમે કોન્શિયસલી જો એકલા રહીને ખુશ રહી શકો તો તમારી મુમુક્ષુતા પાકવાની તૈયાર છે. રહી શકો? પૂછું, ચલો કોઈ રહી શકે? આ તો બરકત. 2 કલાક એકલા રૂમમાં રહેવાનું. અને સજુ સાંભળી લો, એકલા રહેવાનું એટલે શું? એકલા રહીને કઈ વાંચવાનું નહીં,
હજુ તો વાક્ય અધૂરું છે. એકલા રહીને પુસ્તક વાંચવાનું નહીં, એકલા રહીને સત્સંગ સાંભળવાનું નહીં, એકલા રહીને નોટબુક ખોલીને લખવાનું નહીં, એકલા રહીને કોઈ આત્મસિદ્ધિની ગાથા પર વિચાર કરવાનો નહીં. એ બધું જ કરવું શુભ છે, પણ એકાંતની વાત કરું છું ત્યારે એ પણ ભીડ છે, ત્યારે એ પણ નહીં. ખાલી આંખ ખુલ્લી રાખવાની મરજી હોય તો ખુલ્લી, અને બંધ રાખવાની મરજી હોય તો બંધ. કરવાનું કંઈ જ નહીં, એકલા આરામથી બેસવાનું. તમારી સેટી ઉપર આરામથી જો બેસાય નહીં તો પાછળ મારી જેમ આમ થોડો પીલો લગાવી લો, આમ બેસવાનું, ખાલી કંઈ જ કરવાનું નહીં. જે કૃપાળુ દેવની મૂર્તિ એક હોય છે ને પેલી, આ નહીં, આ નહીં, આમ 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 બેઠા જ છે. એ મને એ મુદ્રા બહુ ગમે, મને એટલી સહજતાથી. હા ક્યાં છે? હા એ રીતે આત્મસિદ્ધિ લખે છે ને. હા આમ 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 હા એ જે મુદ્રા છે એવી રીતે બસ. આપણે ત્યાં શ્રીમદજીએ જ લખ્યું છે કે જ્ઞાનીના આશયને, એની મુદ્રાને જે સમજી શકે એ મુમુક્ષુ જીવ છે. એની મુદ્રા સમજો, એ મુદ્રા કેટલી એકાંતમાં સહજ અવસ્થામાં બેસવાની સ્થિતિ છે. આમ આમ સરસ મત બેઠા, મને બહુ અમને એમના. હા અરે અરે જો લાવ, આવી લાવ લાવ મને. હા આવી લાવ, આ મૂકી જાવ બધા. હા આ મુદ્રા એકદમ સહજ, આંખ ખુલ્લી છે પણ એકદમ એકાંતમાં. તમને લાગે કે આંખ ખુલ્લી છે છતાં અંદરથી ધ્યાનમાં છે, અને આપણને લાગે કે આંખ ખુલ્લી હોવા છતાં, દુનિયાને જોતા હોવા છતાં અંદરથી એકલા છે. આવી દશા જ્ઞાનીની હોય, શાંત બેઠા હોય. બે કલાક જો આવી રીતે તમે બેસી શકો, હું તમને આ શબ્દ ના વાપરું, તમે સંસારી છો, હું કહું ચમત્કાર ઘટિત થાય. શું થાય? ચમત્કાર ઘટિત થાય. કોઈ જ વસ્તુ કરવાની નહીં. એકાંતનો અર્થ એ નથી કે એકલા બેસીને પછી શુભ પ્રવૃત્તિ કરવી, નો. એકાંતનો અર્થ છે શુભ પ્રવૃત્તિ પણ છૂટે, અશુભ પ્રવૃત્તિ પણ છૂટે. માત્ર સહજ રીતે બેઠા જે વિચારો આવે ભલે આવે, જે વિકલ્પો ઉઠે ભલે ઉઠે, શરૂઆતમાં ઉઠશે, ધીરે 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 એ બધું જ શાંત થવા લાગશે. આજનું પ્રવચન બહુ ધ્યાનથી સાંભળજો, અને આમાંથી બે ચાર મુમુક્ષુ પકડી લે તો બેડો પાર. બધા તો નહીં પકડી શકે, બધા પકડશે પછી આવતી દિવાળી શિબિરમાં કરશું શું? હજુ તો ઘણા આવતી શિબિરના પ્લાનો કરે છે ને. અત્યારથી જો બધા કરવા લાગશે તો પછી સાધના પૂરી થઈ ગઈ સાહેબ. પણ આમ મહેસૂસ કરું છું, એકલા રહીને તમે ખુશ રહી શકો કે નહીં વિચારો છો? તમે ભીડમાં જાઓ છો ત્યારે થોડી વાર તમને ખુશી લાગે છે, પણ પછી એમ થયું કે આના કરતા આ એક કલાક ન બગાડ્યો હોત તો સારું. અને જે માણસ એકલા રહીને ખુશ રહી શકે, આ અધૂરું સત્ય છે, આગળ પૂરું કરું છું. જે માણસ એકલો રહીને બે કલાક અંદરથી પ્રસન્ન રહી શકે, એ માણસ પછી બધાની સાથે રહીને પણ પ્રસન્ન રહી શકશે. પછી એને કોઈ લોકો સાથે કોઈ પ્રોબ્લેમ નહીં થાય. જે અંદરથી કનેક્ટેડ હોય એ બહારથી જ્યારે બીજા સાથે કનેક્ટ થશે ત્યારે પણ એટલી જ પવિત્રતા અને એટલી જ પ્રેમાળ વૃત્તિ હશે.
હું અંદરથી કનેક્ટ નથી એટલે બહારથી જે કનેક્શન કરું છું એમાં સમસ્યાઓ ઊભી થાય છે. બીજી પણ વસ્તુ સમજી લો કે જે વ્યક્તિ પોતાની સાથે એકલા રહેવામાં દુખી અનુભવ કરે છે, ઘણા એકલા રહેવામાં શું લાગે, બહુ દુઃખ મહેસૂસ થાય એકલા રહેવામાં, આમ છટપટાહટ થાય, અને જ્યારે મારી મુશ્કેલીના સમયે કોઈ સાથ ના આપે એટલે પછી મને એકત્વ ભાવના યાદ આવે. કઈ ભાવના? બાર ભાવના છે ને, એકત્વ ભાવના. હાય હાય, કોઈ કોઈનું નથી હો, આ કોઈ કોઈનું નથી હો. આવા સમયે જ્યારે તમે બોલો છો ત્યારે એમ ના માનતા કે તમે એકત્વ ભાવનાના હસ્તસિદ્ધ સાધક બની ગયા છો. આ તમારો મજબૂરીનો અવાજ છે, આ વૈરાગ્યનો અવાજ નથી, આ રિયાલિટીમાંથી સત્ય નથી આવતું, આ મજબૂરીમાંથી સત્ય આવે છે. ઘણા મને કહેતા હોય એને બહુ મુશ્કેલી હોય ને કોઈ જ્યારે સપોર્ટ ન કરે, આ દુનિયા આખી સ્વાર્થી છે. આપણને લાગે આજ ભગવાન મહાવીર કહેતા હતા, પણ મહાવીર કહેતા હતા એ અલગ એંગલથી બોલતા હતા, અને આ ભાઈ બોલી રહ્યા છે. મહાવીર કહેતા હતા સત્યને સમજી રે, અને આ ભાઈ કહી રહ્યા છે નિરાશામાં આવીને એની આશા ઉપર પાણી ફરી ગયું. એટલે કહે છે કોઈ કોઈનું નથી, દુનિયા સ્વાર્થી છે. એ માણસને જોઈને બોલે છે, રિયાલિટીમાં જે સત્ય છે એને હજુ સમજ્યા? એ જો પહેલા સમજી ગયા હોત તો અપેક્ષા જ ન રાખત, અને અપેક્ષા જ ન રાખત તો પૂરી ન થાય, એનામાંથી નિરાશાનો જન્મ જ ન થાય. તમે એકલા હોય ત્યારે જો દુઃખ મહેસૂસ કરો છો તો સમજી રાખજો, તમે જ્યારે બીજાની સાથે પણ હશો ત્યારે એને પણ તમે દુઃખી કરશો. દુઃખી માણસ બીજાને શું કરે? દુઃખી. અને સુખી માણસ બીજાને શું કરે? તમે એકલા હોય ત્યારે સુખી હો તો તમે ગમે એટલી ભીડમાં હોય તમે સુખી જ રહેવા. પ્રયોગ કરજો, આ બધા પ્રયોગો બતાવું છું, પ્રેક્ટિસ કરજો. હવે આપણો પ્રોબ્લેમ શું છે સાહેબ? આપણે શું કામ ગ્રુપમાં જઈએ? આપણે શું કામ ભીડ શોધીએ? આપણે શું કામ કંપની શોધીએ? શું કામ ખબર? હું કંપની એટલા માટે શોધું છું કે હું મારી જાત સાથે એકલો રહેવામાં રાજી નથી. હું મારી જાત સાથે એકલો રહેવામાં બોરિંગ મહેસૂસ કરું છું. સમજાય છે મારું વાત? જે પોતાની સાથે રહેવામાં બોરિંગ મહેસૂસ કરે, સમજી લેજો એ કેટલો બોરિંગ માણસ હશે. જે પોતાની સાથે રહેવામાં બોર્ડ મહેસૂસ કરે છે, એની સાથે રહેવા વાળો કેટલો બોર થતો હશે. મહેસૂસ કરો તો પહેલું સૂત્ર યાદ રાખજો, એકલામાં જો ખુશી મહેસૂસ કરી શકો તો તમે બીજાને જેને મળશો એને ખુશી આપી શકશો, અને એકલા રહેતા રહેતા જો દુઃખી થશો તો તમે જેને પણ મળશો એને દુઃખના વાઇબ્રેશન જ તમે સેન્ડ કરશો. આ પહેલી વાત. બીજી વાત, એકલા રહેવું એટલે શું? એકલા રહેવું એટલે શું? એકલા રહેવું એટલે નંબર વન, કોઈ વ્યક્તિ તમારી સામે ન હોય. પેલા વ્યવહારિક અર્થમાં સમજાવું છું, પછી નિશ્ચયમાં જઈશ. કોઈ તમારી સામે ન હોય વ્યવહારિક દ્રષ્ટિએ, કોઈ વ્યક્તિ ના હોય નંબર વન. નંબર ટુ, કોઈ ઓબ્જેક્ટ ના હોય. ઓબ્જેક્ટ એટલે કોઈ વસ્તુ ન હોય જે તમને તમારા એકાંતથી તમને વિખૂંટું પાડે. ફોર એક્ઝામ્પલ, મોબાઈલ એ ઓબ્જેક્ટ છે. એકલા રૂમમાં બેઠા છો, કોઈ વ્યક્તિ નથી, પણ જો મોબાઈલ ફોન તમારા હાથમાં છે તો તમે સમજી લેજો તમે એકલા નથી.
ના કોઈ વ્યક્તિ જોઈએ, ના કોઈ ઓબ્જેક્ટ જોઈએ. અને નંબર 3, એકલા કોઈ વ્યક્તિ પણ નથી, કોઈ ઓબ્જેક્ટ પણ નથી. નંબર 3, ના કોઈ પ્રવૃત્તિ જોઈએ, કોઈ એક્ટિવિટી પણ ન જોઈએ. આ 3 વસ્તુ ના હોય ત્યારે એક વસ્તુનો જન્મ થાય છે, અને એ વસ્તુ છે પ્રારંભમાં વિચારોનો ઉત્પાદ. આ 3 નથી, કોઈ વ્યક્તિ નથી. કલ્પના કરો, તમારા રૂમમાં કોઈ વ્યક્તિ નથી, મોબાઈલ ફોન પણ મૂકી દીધું સાઈડમાં, એ પણ નથી, કોઈ પ્રવૃત્તિ મેં તમને ના પાડી, કંઈ જ કરવાનું નથી. આ 3 નથી એટલે આમ બેઠા બેઠા શું થશે? મગજમાંથી વિચારોનો ઉત્પાદ શરૂ થશે. આ ઉત્પાદ જોવાની જેનામાં તાકાત છે એ માણસ નિર્વિકલ્પ દશાનું સુખ મહેસૂસ કરી શકે. વિકલ્પોને જોયા વગર નિર્વિકલ્પ થવાતું નથી. વિકલ્પોનો સાક્ષાત્કાર કર્યા વગર નિર્વિકલ્પ દશા આવતી નથી. હું એમ નથી કહેતો કે હંમેશા નિર્વિકલ્પ થઈ જઈએ, આ પંચમ કાળમાં સામર્થ્ય નથી, પણ ક્ષણવાર માટે એ નિર્વિકલ્પ દશાની ઝલક તમને મને મળી શકે. અને એ નિર્વિકલ્પ દશામાં એટલા બધા કર્મોનો ભૂક્કો બોલાઈ જાય છે જે ગમે એટલી શુભ પ્રવૃત્તિ કરો તો પણ નહીં. નિર્વિકલ્પ દશામાં કેટલાય જન્મોના કર્મોની નિર્જરા થાય છે. તો આ એક વસ્તુ. ત્રીજી મહત્વની વસ્તુ નિવેદન કરું, આજે કમ્યુનિકેશનના સાધનો વધ્યા. કેટલા બધા સાધનો, આટલા બધા હતા પહેલા? પેલા તો ફોન થી વાત કરવી હોતી તો ક્યાંય STD બુથ પાસે જવું પડતું. એ જમાનાના લોકો હશે અહીંયા, એમાં લાઈનમાં ઊભા રહેવાનું, ફોન લાગે ત્યારે લાગે, અને ફોન લગાવતા લગાવતા જો પૈસા ખૂટ્યા તો વળી પાછું લેવા જવાનું, અંદર સિક્કા નાખતા જવાનું, વાત કરતા જવાની, એક જમાનો. અને આજે વચ્ચેના પડાવની વાત નથી કરતો, સમયની મર્યાદા. આજે સ્થિતિ શું છે કમ્યુનિકેશનની? અહીંથી તમે એક બટન દબાવો, દુનિયાના કોઈ પણ ખૂણામાં રહેલા કોઈ પણ વ્યક્તિનો ચહેરો અહીંયા બેઠા બેઠા જોઈ શકો. ચહેરો જોવાની વાત કરું છું. અને એમાં હિન્દુસ્તાનમાં જીઓ આવ્યો ત્યારથી બધા જીવિત થઈ ગયા. આ જીઓ એ મળતામાંથી ઉભા કરી નાખ્યા. જીઓ, હે, તમે જીઓ. હવે એક ભાઈ મને કહેતા હતા 80 વર્ષના કે હાલો અમારા જમાનામાં આ બધું હતું કેટલી મજા કરત. અમારા જમાનામાં તો આ બધું હતું જ નહીં. આજની ટેકનોલોજી સાહેબ, લાગે છે કે આજની ટેકનોલોજીના કારણે માણસ ગમે ત્યારે ગમે તેની સાથે કનેક્ટ થઈ શકે છે. લાગે છે ને, ઇઝીલી યુ કેન કનેક્ટ. અને હવે તો નેટવર્ક પણ કેટલું ફાસ્ટ વર્ક કરે છે. ફોન લગાડ્યો નથી, સીધો લાગ્યો નથી. આટલા કમ્યુનિકેશનના સાધનો વધ્યા પછી બહુ ઊંડાણથી વિચારજો કે આપણે આટલા બધા કમ્યુનિકેશન વચ્ચે એકલા પણ વધારે લાગે છે કે સાથ વધારે લાગે છે? સાચું કે છો, અનુભવ શું કે છે? તમે અહીંયાથી ઘરે તમારી 3 બહુઓને ફોન કરી શકો, 3 દીકરાને ફોન કરી શકો, 2-3ને ફોન કરી શકો, છતાં પણ અંદરથી ક્યારેક ક્યારેક શું લાગે? આટલા લોકો મારી ચારે બાજુ હોવા છતાં ઘણીવાર મહેસૂસ કરું છું સાલો એકલો છો, અસહાય દશા. સાધકને મહેસૂસ થવું જોઈએ તો જ એકાંતની યાત્રા શરૂ થશે.
જ્યાં સુધી બધાની વચ્ચે રહીને પણ તમને એમ નહીં લાગે કે આ બધું જ છે, છતાં પણ હું એકલો છું. સાધકનો એક આ તબક્કો આવે છે. એક ગુરુના હજારો શિષ્ય હોય છતાં પણ ગુરુને એક તબક્કામાં એમ લાગે કે મારા આટલા શિષ્યો છે પણ હું અંતરમાં વાસ્તવમાં એકલો છું. આ અસહાય દશા જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી એકાંતની આરાધના શરૂ થતી નથી. આ દશા આવવી જોઈએ. અને કેમ આ દશા આવવી જોઈએ? કેમ બધાની સાથે આટલું આપણું કનેક્શન, વાતચીત, લોકો આપણા માટે મળી ભીટે, છતાં પણ કેમ મને એકલાપણું લાગે છે? એનું કારણ એ છે, એનું કારણ એકમાત્ર એ છે કે હું મારી જાત સાથે કનેક્ટેડ નથી. બહુ જ વિચારી વિચારીને બોલું છું, આ અનુભવના વિષયો છે. જ્યાં સુધી એક જીવ પોતાની સાથે કનેક્ટેડ ન હોય ત્યાં સુધી ગમે એટલી ભીડ એની બાજુમાં હોય એને લાગશે કે હું એકલો છું. અને જ્યારે સાધક પોતાની સાથે કનેક્ટ થઈ જાય છે, એકવાર અંદરની મસ્તીનો અનુભવ કરી લે, પછી કેટલીય ભીડ હોય એ ભીડની વચ્ચે પણ એ માણસ એકાંતનું સુખ માણી શકશે. શંકરાચાર્યનો બહુ સરસ સૂક્ત છે, નાનકડું, એકાંતે સુખમાશ્યતામ, નાનકડો ટુકડો, એકાંતે સુખમાશ્યતામ, એકાંત જેવું દુનિયામાં બીજું કોઈ સુખ નથી. આ વાક્યને અનુભવ કરજો. અત્યારે તો શું લાગે છે આપણું? એકાંત જેવું બીજું કોઈ દુઃખ નથી. આવું કંટાળો આવે. તમે પ્રયોગ કરજો મહેરબાની કરીને. આ શિબિર પ્રયોગની છે. એકલા તમે બેસશો ને એટલે જો તમે નવા નવા સાધક હશો તો કેટલી સ્થિતિઓ ઊભી થશે એ પણ તમને વિનંતી કરી દઉં. આ આ આ વસ્તુ વચ્ચે આવશે રસ્તામાં, કહી દઉં. જેવા તમે એકલા બેસો, હવે સ્વામીજી કીધું બે કલાક બેસો ને આવો બે રહીએ રૂમમાં બેઠા બે કલાક એકલા, પહેલું જ થશે મન એ સ્થિતિમાંથી ઉઠી જવા. આ પહેલું મન થશે, જોજો. થોડી વાર બેસો, બે કલાક મેં કીધું, લ્યો બે કલાક બધું જોજો. 10 મિનિટ માન થશે ને કંઈક ને કંઈક યાદ આવશે, અને કંઈ યાદ નહીં આવે ટોયલેટ જઈએ. હરામજો ટોયલેટ જવાની ઈચ્છા છે, પાણી પીધું નથી, બિલકુલ પેટ ખાલી કરીને બેઠા છો. પણ એમ થાય જરાક આ જઈ આવું, જરાક આ કરી લઉં, જરાક બાથરૂમ જઈ આવું, જરાક મારા બહાર કપડાં સુકાય છે એ લઈ આવું. તમારું મન ઉત્પાદ કર્યા વગર નહીં રે. આ તબક્કામાંથી પસાર થવું જ પડશે. પહેલું થશે તમારું મન ત્યાંથી ઉઠવાનું મન કરશે, નંબર વન. નંબર બે, મન બહાના શોધશે. કામ નહીં હોય ને તો મન બહાના શોધશે. નંબર ત્રણ, મોબાઈલની યાદ આવશે. લાવ જરા જોઈ લો, કોઈનો ફોન તો નથી આવ્યો ને? આજો આવે એ આવે, યાદ કરો એટલે આવે. એવા નિયમ કેમ ના કરાય કે અહીંયા આવો ત્યારે મોબાઈલ રૂમ જ મૂકીને આવો? નિયમ છે તો પછી નિયમ પાડવાનો. આજે આવે તો 100 રૂપિયા ડોનેશન આપી દેવાનું. સંસ્થા તો એના વગર ચાલે નહીં ને. તો અને આપણું ભાઈ આપણું પરિગ્રહ છૂટશે, થોડું મોં છૂટશે. અને બીજી વાર 100 રૂપિયા આપ્યા હશે તો ફોન બાજુવાળા પૂછીશું કે સંસ્થાના નિયમ શું છે, સામેથી પૂછશું આપણે. સરળતાથી વાત કરું છું, પણ અહીંયા એવો નિયમ છે ને, 100 રૂપિયા જમા કરાવવા ગમે તે હોય. મારો મન છે ને જોયું
પછી આપણે 100 રૂપિયા લાવવા ક્યાંથી પાછા? મારું જરા લેવો પડે, મહેન્દ્ર આપો જરા. મોબાઈલ ની યાદ આવે, અને કોઈ તમને મોબાઈલ નથી કરવાનું. કેમ કે બધાને ખબર છે શિબિરમાં ગયા છે ત્યાં ફોન ઉપાડવાના નથી, નિયમ બહુ કડક છે. કોઈ કરે તોય આપણને જોવાનું મન થાય, અને પછી કોઈનો ના આવે હાલ કોઈ યાદ કરતું નથી. બેટા બેટા ડિપ્રેશન આવે. આ બધી પરિસ્થિતિ એકાંતમાં બેસશો ત્યારે આવશે. નંબર 4, તમને અંદરથી જ અનકમ્ફર્ટેબલ લાગવા લાગશે. કારણ વગર અંદરથી તમને અનકમ્ફર્ટેબલ લાગશે. આ પરિસ્થિતિ આવશે, ગભરાતા નહીં. અને નંબર 5, કાંઈ નહીં થાય તો એ સમયે મહત્વના કામો યાદ આવશે, જે એકેય મહત્વનું નથી. વાક્ય પૂરું કરું, મહત્વના કામો યાદ આવશે. આ એકાંતમાં બેસવા જેવું એકેય બીજું મહત્વનું કામ નથી, એ બધા જ કામો યાદ આવશે. તમે જોજો, ચેક કરજો, આ તબક્કામાંથી પસાર થવું પડશે. યાદ રહેશે તો નિયમ કરો. થોડો કેવો નિયમ બનાવો કે એકલા રહેવું છે. એક એ પણ થોડું ક્લિયર કરી દઉં, પછી બીજા મુદ્દા ઉપર જવાની કોશિશ કરો. એકલાપણ અને એકાંત આ બેમાં ફરક છે. એકલાપણ અને એકાંત આ બેમાં જમીન આસમાનનો ફરક છે. અંગ્રેજીમાં પણ બે શબ્દો છે, એકલાપણાને કહેવાય લોનલીનેસ અને એકાંતને કહેવાય અલોનનેસ. અલોનનેસ, ALONESS, અથવા સોલિટ્યુડ એક બીજો શબ્દ છે. અમેરિકામાં અલોનનેસ ચાલે છે, ઇન્ડિયામાં સોલિટ્યુડ શબ્દ ચાલે છે. તો એકલાપણું અને એકાંત. એકલાપણું શબ્દથી તમે સમજી ગયા છો નેગેટિવ છે કે પોઝિટિવ. એકલાપણું નેગેટિવ શબ્દ છે, એકાંત પોઝિટિવ શબ્દ. એકલાપણું સંસારી લોકોને હેરાન કરે છે, એકાંત સાધકને સુખ આપે છે. એકલાપણું સજા છે, એકાંત વરદાન છે. એકલાપણામાં બેચેની છે, જ્યારે એકાંતમાં વિશ્રામ છે. એકલાપણામાં બેચેની છે, એકાંતમાં વિશ્રામ છે. એકલાપણામાં કોઈનો અભાવ ખટકે છે. મને એકલું એકલું કેમ લાગે છે? કેમ કે મને કોઈ કંપની આપવા વાળું કોઈકનો અભાવ. આઈ મિસ સમબડી. આ એકલાપણું અને એકાંતમાં પોતાનું ફૂલફિલમેન્ટ આનંદ આપે છે. એકમાં મિસિંગ પોઈન્ટ છે, એકમાં ફૂલફિલમેન્ટ છે. એકમાં પૂર્ણતા છે, એકમાં અધુરાશ છે. આ બંનેમાં ફરક છે. આ એકલાપણું શું કામ લાગે છે? એક કારણ મેં બતાવ્યું કે હું મારી જાત સાથે કનેક્ટ નથી થયો. એકવાર પોતાની જાત સાથેનું કનેક્શન થાય, પછી તમે દુનિયામાં ક્યાંય જાઓ એકલા નથી. અને બીજી વસ્તુ, હું સુકામ એકલા પણ મહેસૂસ કરું છું. મને એમ લાગે છે કે હું અસ્તિત્વથી અલગ છું. યુનિવર્સથી તમારે જોડાવાનું છે. યુનિવર્સ એટલે અસ્તિત્વ. અસ્તિત્વ સાથે તમારે જોડાવાનું છે કે તમે જોડાયેલા છો? અઘરું થાય પછી ઈઝી કરો. આ વિષય જેવો છે ને, આપણે અસ્તિત્વ સાથે, અસ્તિત્વ એટલે આ એક્ઝિસ્ટન્સ, આ બ્રહ્માંડ, આ બ્રહ્માંડ સાથે આપણે જોડાયેલા છીએ કે જોડાવાનું છે? બસ આપણે જો એમ માનીએ, સમજીએ, મહેસૂસ કરીએ કે આ અસ્તિત્વ સાથે હું જોડાયેલો છું, એનો મતલબ હું એકલો. હું મારી જાતને જ્યારે અસ્તિત્વથી અલગ મહેસૂસ કરું છું, વિખૂટો
સમજું છું ત્યારે મને એકલાપણાની બીમારી મારી પાછળ લાગે છે. અસ્તિત્વ સાથે હું જોડાયેલો છું, સમગ્ર અસ્તિત્વનો હું એક હિસ્સો છું. ખાલી હિસ્સો છું એટલું જ નહીં, સમગ્ર અસ્તિત્વ મારામાં છે અને હું સમગ્ર અસ્તિત્વમાં છું. યાદ કરો એ વાક્ય, યથા પિંડે તથા બ્રહ્માંડે. આ શબ્દ સાંભળ્યો ત્યારે, જે પિંડમાં છે, પિંડ એટલે શરીર, એ જ બ્રહ્માંડમાં છે, અને જે બ્રહ્માંડમાં છે એ જ પિંડમાં છે. હું અહીંયાથી એક વિચાર મોકલું છું, અસ્તિત્વમાં રેકોર્ડ થાય છે, હું અહીંયા શાંત બેસીને રિસીવર બનું છું, એક વિચાર દિવ્ય મારા મગજમાં પ્રવેશ કરે છે. અહીંયા ખાલી નેગેટિવ પોલ્યુશન જ નથી, અહીંયા જ્ઞાનીઓના વિચારો પણ આ વાતાવરણમાં છે. શ્રીમદ રાજચંદ્રજીએ જેટલા પણ દિવ્ય વિચારો કર્યા છે, વિચારો કર્યા છે, બોલવાની વાત નથી કરતો, પ્રવચન આપવાની વાત નથી કરતો, સત્સંગ કરાવ્યો એની વાત નથી કરતો, વિચાર કર્યા છે, એ વિચારો પણ વાયુમંડળમાં રેકોર્ડ છે. આ તથ્યગત વાત નથી, આ ફેક્ટ છે, હકીકત છે, વૈજ્ઞાનિક તથ્ય છે કે એક પણ વિચાર કરેલો ઉર્જા એની ક્યારે નષ્ટ થતી નથી, વાયુમંડળમાં રેકોર્ડ થાય છે. હું ઘણી વાર વિચાર કરું, એમાં ના જાઉં સમયની મર્યાદા, હું ઘણી વાર વિચાર કરું કે સીતાજીને જ્યારે રામે એકલા મૂક્યા હશે, એક ભાઈ પુસ્તક લખ્યું છે કચ્છમાં, બહુ સરસ, સીતાયણ પુસ્તકનું નામ, રામાયણ નહીં સીતાયણ, વાંચવા જેવું પુસ્તક, બહુ અદ્ભુત. એ પુસ્તકની અંદર એવું લખ્યું છે કે કહાનીમાં કોઈ વસ્તુ નથી આવતી, એવા એવા મુદ્દા ઉભા કર્યા છે કે જ્યારે સીતા એકલી હતી, રામે જ્યારે એને વિખૂટી મૂકી દીધી, ત્યારે સીતાને કયા વિચારો આવતા હશે એના ઉપર એને વિચાર કર્યો છે. સમજાય છે? હવે વિચાર કરો કે શ્રીમદ રાજચંદ્રજી એકલા બેઠા હશે, મુમુક્ષુ હોય ત્યારે તો એની સાથે સત્સંગ કરતા હોય, એકલા બેઠા હશે ત્યારે કયા વિચારો આવતા હશે? હા, કલ્પના જ કરો, એ વિચારો જેટલા એમને આવ્યા હશે એ વાયુમંડળમાં રેકોર્ડ છે. અને જર્મનીનું વૈજ્ઞાનિક રિસર્ચ કરી રહ્યું છે કે બધા જ વિચારોને, જેમ અત્યારે હું બોલું છું ને અહીંયા રેકોર્ડ થાય છે, એમ બધા જ વિચારોને રેકોર્ડ કરીને એને મશીનમાં કેદ કરી શકાય છે. વિજ્ઞાન છોડશે નહીં સાહેબ, આપણે તો સંતોષી નર સદા સુખી, આપણે જ્ઞાન લેવામાં શું રાખવાનો? સંતોષ. સાધના કરવામાં શું રાખવાનો? સંતોષ. આ બધામાં સંતોષ. સંતોષી નર સદા સુખી મટીરિયલ લાઈફમાં લગાડવાનું હતું, એના બદલે લગાડ્યું ક્યાં? સાધના થાય એટલી કરવાની. કેમ કે શું શીખવાડ્યું? સંતોષી નર. એટલે અહીંયા સંતોષ નથી રાખવાનો, અહીંયા તો બર્નિંગ ડિઝાયર પેદા કરવાની છે, ઈચ્છા ઉભી કરવાની છે. ખેર વિશે મના જાઉં, મૂળ આવું, હું ક્યાંય આગળ વયું જઈશ, તમે જર્મન પાછળ આવજો. આ વાયુમંડળ સાથે હું જોડાયેલો છું, આ કુદરત સાથે હું જોડાયેલો છું. જે દિવસે એનાથી તૂટીને હું એકલો મહેસૂસ, અહંકારી માણસ હંમેશા એકલો મહેસૂસ કરે છે, એનું કારણ કે પોતે માને છે કે હું બધું જ કરી શકું છું, એટલે એકલો પડી જાય છે. આ દુનિયામાં સૌથી વધારે એકલાપણું જો કોઈને ખૂંચતું હોય તો એ અહંકારી માણસ, કેમ કે એ અસ્તિત્વથી પોતાનો સંબંધ તોડી દે છે. એટલે પહેલી વસ્તુ, આ એકાંતમાં રહેવાનો અભ્યાસ કરો. અને એકાંતમાં રહેવાના અભ્યાસ માટે એક જ હોમવર્ક કરીને આગળ જાઓ. નિયમ એવો કરી શકાય, આટલો સરસ આશ્રમ, આટલી સરસ વ્યવસ્થા, આટલું સરસ વાતાવરણ, હું તો ખૂબ એન્જોય કરું છું, ખૂબ જ
લગભગ લગભગ અહીંયા આવે ને એટલે બીજા વિચારો આવે જ નહીં. આવે તો કેટલાય નો અનુભવ હશે. યાદ આવે લોસ એન્જલસ યાદ આવે? તમારે કરવું હોય તો એ ના આવે. આમ આમ મગજમાં કોઈ વિકલ્પ જ ના જાગે સાહેબ. આટલું સરસ વાતાવરણ છે અને આટલું સરસ જ્ઞાન ભાતું આપણને મળ્યું છે, આટલું સરસ પ્રબળ સાનિધ્ય આપણને મળ્યું છે. નિમિત્તો આટલા પ્રબળ મળ્યા પછી જો આપણે એકાંતમાં ન રહી શકીએ તો આપણી સાધનાની કમી. એક એવો નિયમ કરવો જોઈએ કે અઠવાડિયામાં અહીંયા રહેનાર સાધક અઠવાડિયામાં એક દિવસ એકાંતમાં રહેવા, એવો નિયમ કરો. થાય કે નહીં? અઠવાડિયામાં એક દિવસ. અને થોડીક એવી વ્યવસ્થા કરી લેવાની એના રૂમમાં એક ટાઈમ જમવાનું પહોંચી જાય, ત્રણ ટાઈમ નહીં. એ બહુ અઘરું વાપો છે એ મને આખો દિવસ વયો જાય. પાછો એક જ ટાઈમ જમવાનું બપોરે એ તમારા રૂમમાં પહોંચી જાય, તમારે રૂમની બહાર નીકળવાનું નહીં. અઠવાડિયામાં એક દિવસ. આ જો આપણે કરી શકીએ. અહીંયા તમારી બાજુમાં સુરત છે ને, સુરતમાં એક આશ્રમ છે પૂજ્ય મોટા, હું ગયેલો છું ત્યાં. પૂજ્ય નડિયાદમાં પણ છે, જે પરમ કૃપાળુ દેવે આત્મસિદ્ધિ લખી, નડિયાદમાં પણ છે. બાર જ રૂમ છે પૂજ્ય મોટાના, બાર રૂમ. કેમ કે મેનેજ કરવું કેટલું અઘરું પડે, અંદર જ રહેવાનું, બધી સુવિધા અંદર આપવાની. અને હું ત્યાં એક વાર ગયો એક મહિનો મૌનમાં, અને ભાઈ મૂકવા આવ્યા અમદાવાદથી, અને મને મને ત્રણ વાર કીધું બાર તાળું લાગશે, તૈયારી છે ને, બાર થી શું મારે તાળું, અને તાળું હાર્ટ અટેક સિવાય ખુલે નહીં. તાળું એક જ કન્ડિશનમાં ખુલે, તમને હાર્ટ અટેક આવ્યું હોય તો, એના સિવાય તમે ગુજરી જાઓ તો તાળું ના ખુલે. આ નિયમ છે ત્યાં, હું જઈને આવ્યો છું એટલે કહું છું. અદભુત. અને હું ત્યાં એક મહિના અંદર કોઈ જ કરવાનું નહીં, કાંઈ એક અંદર સરસ મજાનો હિંચકો, પેલો ઝૂલો છે, રૂમ મોટો હા, આમ જરાક તમે વોક કરી શકો. વોક કરવાય બહાર જવાની જરૂર નહીં, અંદર જ વોક કરી શકો. અંદર બાથરૂમ અને એક નાનકડી બારી, એ બારીની અંદર સવારે દાંતણ આવી જાય, એક ગ્લાસ દૂધ જેમાં તુલસી નાખેલું હોય એ આવી જાય, બપોરે જમવાનું આવી જાય, અને સાંજે થોડોક ફલાહાર આવી જાય. સિમ્પલ. અને એક મહિનો કાઢવાનો. હું રહ્યો છું એટલે કહું છું. જે ભાઈ મને મૂકવા આવ્યા હતા, મેં કીધું એક મહિના પછી પહેલી તારીખ લઈ જાય પાછો. તું ક્યાંય ગુફા ગયો ના જાતો. અને એક મહિના પછી એ ભાઈ મને લેવા આવે છે. એ રૂમમાં તો ત્યારે પણ નહીં, ચહેરો કોને જોવાનો. એક મહિના પછી બહાર નીકળ્યા તો એ ભાઈ જે મને લેવા આવ્યા એ મને ઓળખી ન શક્યા. મને કે તમે જ છો ને, લાગે તેવું જ છે. તમે ભલે મને ઓળખી ન શકો, હું તમને ઓળખું છું, તમે એવા લેવા છો. મને કે તમારી ઓરા બદલાઈ ગઈ. આ પ્રભાવ છે એકાંતનો, આ પ્રભાવ છે મૌનનો. તમારી ઓરાને ફેરવી નાખે સાહેબ. કરજો પ્રયોગ. અહીંયા બે ત્રણ રૂમ એવા રાખવાના જેને મૌન કરવું, જ્યારે એકાંતમાં રહેવું હોય એ રૂમમાં લોક, જમવાનું એક ટાઈમ પહોંચાડી દેવાનું. સાહેબ, જે ઉપલબ્ધિ 10 વર્ષની સાધનાથી ના થાય એ ઉપલબ્ધિ અઠવાડિયાનું એક દિવસનું એકાંત અને એક વર્ષ જો આ કરો તો 10 વર્ષની ઉપલબ્ધિ આ એક વર્ષમાં થાય. બોલો ક્યારે કરશો? ગુજરી ગયા પછી તો એકાંત જ છે. ગુજરી ગયા પછી કરશો? મારું એક હંમેશા વાક્ય બોલું છું કે પેલા એક્સપાયર થવાનું કે પેલા રિટાયર્ડ થવાનું. ઘણા એક્સપાયર થઈ જાય પણ રિટાયર્ડ થતા, રિટાયર્ડ નિવૃત્તિ, રિટાયર્ડ શબ્દ આપણે ત્યાં છે જ નહીં, નિવૃત્તિ શબ્દ બહુ સરસ છે. નિવૃત્તિનો અર્થ બહારથી નિષ્ક્રિય, અંદરથી સક્રિય. અંદરના પરિણામો જુઓ, અંદરની ભાવધારાને જુઓ, અંદરના કષાયોને જુઓ, અંદરની ધ્યાનની દશાને જુઓ, અંદરથી પૂરા સક્રિય થઈને અંદરની દશાનો અભ્યાસ કરો. આ છે એકાંતનો અનુભવ. કરજો સાહેબ, મજા આવશે.
સુરેશજી તો બહુ કરે છે, અમે બેસીએ ત્યારે અમે અમે એ બધી એ જ વાત કહી ગયું. અને હું એ ઘણી વાર આવું મળે, વર્ષમાં એક વાર નીકળી જાઉં રાજસ્થાન, એક આશ્રમ છે સંબોધી કરીને, એ હમણાં જઈને આવ્યું. હા, તે એક 90 વર્ષના સાધુ વર્ષોથી સાધના કરે, એકદમ એના વાઇબ્રેશન પણ એટલા સ્ટ્રોંગ. દેવભૂમિ કહેવાય છે વાઇબ્રેશન, ત્યાં દેવભૂમિ દેવતા હોય ત્યાં. અને કહેવાય છે કે કેટલાય ત્યાં દિગંબર સાધુઓનું એક વિચરણ ભૂમિ રહી છે ત્યાં, આવું ઇતિહાસવિદ કહે છે. તો આ મૌનની આરાધના, આ આ એકાંતની આરાધના. તો ટાઈમ થવાયો, બીજો મુદ્દો ઉપાડીશ તો ફરી પાછું સમયનું અતિક્રમણ થશે. બાકીના 4 મુદ્દા, મારે 5 મુદ્દા કેવા છે, કેમ કે સમસ્યાઓ કેટલી છે. પહેલી સમસ્યા, ભીડમાં રહેવાની આદત. બીજી સમસ્યા, બોલતા ફટાફટ. કોલાહલમાં રહેવાની ટેવ, ઘોંઘાટ વગર ચાલતું નથી. ત્રીજું, પ્રમાદમાં રહેવાની ટેવ. આ 5-5 ટેવ અનાદિકાળની છે, જરાક નવરા પડ્યા નથી અને પ્રમાદ હાવી થયો નથી. ચોથી સમસ્યા, બીજાના દોષ જોવાની ટેવ. અને 5મી સમસ્યા, વિક્ષિપ્ત મન. શાંતિથી નવરા બેઠા હોય તો પણ મગજમાં ઉત્પાત ચાલતા હોય છે. આ 5 સમસ્યાના સમાધાન માટે 5 સમાધાન સાધકે પોતાની દ્રષ્ટિમાં કેળવવાના છે. એમાં એક સમાધાન મેં આજે કર્યું, જે ભીડની સમસ્યા છે એનું સમાધાન છે એકાંત. એકાંતનો સુખનો અનુભવ કરી આપણે આપણી આત્માની દશાને પ્રાપ્ત કરી આગળ વધીએ, એવી ભાવ દશા સાથે વિચારોને વિરામ આપું છું. ઓમ અરહમ, ઓમ અરહમ, ઓમ અરહમ. 2-3 મિનિટનો સમય છે, કંઈ પ્રશ્ન હોય, સમય રહેતો નથી. 2-3 મિનિટ કંઈ પણ આજના વિષયના સંદર્ભમાં કોઈ સ્પષ્ટતા કરવી હોય, કંઈ પૂછવું હોય, કંઈ. હા બોલ. આપણે વાત કરી કે એકાંતમાં કોઈ જ વિચાર નહીં કરવાના, એકાંતમાં રહેવાનું. તો એ વખતે તત્વચિંતન કે ભગવાનનું ધ્યાન વગેરે કરી શકાય? તત્વચિંતન અથવા પરમાત્માનું ધ્યાન, હા, અવલંબન. અવલંબન આમાં એવું છે, એકાંત વખતે એક દશા એવી આવે છે, સાચું એકાંત, નિશ્ચયમાં એકાંત એટલે જેમાં કોઈ પણ જાતનું ચિંતન નહીં કરવાનું. પરમાત્માનું ધ્યાન, પરમાત્માનું ધ્યાન એટલે પરમાત્મા શું છે, પરમાત્મા એટલે તમે તમે કોનું ધ્યાન કરશો? હા, એ પણ ધ્યાન નહીં કરવાનું, એ પણ શુભ અવલંબન છે. નિશ્ચય એકાંતની વાત કરું છું. એક વ્યવહાર એકાંત છે જેમાં બહારથી વ્યક્તિ અને ઓબ્જેક્ટથી ડિસ્કનેક્ટ, પણ અંદરથી તમે શુભ યોગમાં રહી શકો, આ વ્યવહારિક એકાંત. હું નિશ્ચય એકાંતની વાત કરું છું, એમાં વિકલ્પ પણ શુભ નહીં, એમાં કોઈ પરમાત્માનું ધ્યાન પણ નહીં, એમાં ખાલી સહજતાથી બેસવાનું, માત્ર અને માત્ર એક જ કામ કરવાનું, જે જે વિકલ્પો સહજતાથી આવે એને જોયા કરવાનું. આમાં આ એટલા માટે કહું છું કે જો તમે અરિહંત પરમાત્માનું ધ્યાન કરશો અથવા કોઈક વિચારનું ચિંતવન કરશો તો એનાથી શું થશે, અંદરથી જે આત્માની શક્તિઓ ખીલવી જોઈએ એ નહીં ખીલાય. બહારથી આપણે લેવાની એટલી બધી ટેવ પડી ગઈ છે કે અંદરની આત્માની જે અનંત શક્તિ છે એની જો સ્ફૂર્ણા કરવી હોય તો એના માટે બહારથી ટોટલી ડિસ્કનેક્ટ થવું પડશે. એટલે શુભ વિકલ્પ પણ નહીં, શુભ આલંબન પણ નહીં, અશુભનો તો સવાલ જ નથી. માત્ર બેસીને જે કંઈ દશામાં વિચારો આવે, વિકલ્પો આવે, એમાં ઉલઝ્યા વગર એને જોયા કરો, ભલે આવ્યા કરે, જોયા કરો. એક દશા એવી આવશે, વિકલ્પો ધીરે ધીરે શાંત થશે, તમે બિલકુલ શૂન્ય નિર્વિકલ્પ દશામાં કલાકો સુધી બેસી શકો. અને એ દશામાં બેઠ્યા પછી બધું જ તત્વચિંતન અંદરથી આવશે, બધું જ ધ્યાન અંદરથી આવશે, બહારથી કંઈ કરવાની જરૂર નથી. પ્રશ્ન છે, સ્વદોષ દર્શનનું ચિંતન અહીંયા અહીંયા કંઈ નહીં કરવાનું, અહીંયા સ્વદોષ દર્શનનું ચિંતન પણ નહીં કરવાનું.
એ તો હું હજુ કહી શકું, ચોથા તબક્કામાં આવશે ને પરદોષ દર્શન, ત્યાં આવશે સ્વદોષ દર્શન. એકાંત ની અંદર બીજી ચાવીને મિક્સ ન કરો, ત્યાં સ્વદોષ દર્શન.